ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે દિવાળીની પૂર્ણાહુતિ છે, દેવ દિવાળી છે. આજે આકાશમાં સ્વર્ગમાં દેવો પણ દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. મારો એક બેઝિક સવાલ છે આજે મારા દર્શકોને કે હિન્દુ એટલે કોણ, એવી જો વ્યાખ્યા કરવી હોય, વ્યાખ્યા પૂછવી હોય કે હિન્દુ કોને કહેવાય, તો આપણે કહીશું કે જેને વેદોમાં વિશ્વાસ છે એ હિન્દુ છે. તો વેદો આપણા મૂળ ગ્રંથો છે અને આપણે હિન્દુ એટલે છીએ કે આપણને વેદોમાં વિશ્વાસ છે. હવે વેદો જો ખોલીને જોઈએ, જે આપણે વેદોના દર્શન પણ નથી કરતા, તો એ વેદોમાં માત્ર ને માત્ર દેવોની પૂજા છે. આ વેદોમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, મૈત્ર, યમ જેવા દેવોને માટે જ આખા વેદો રચાયા છે, એમની પ્રશસ્તિમાં રચાયા છે. એમાં ક્યાંય આપણે જેને આજે ઈશ્વર કહીએ એવા વિષ્ણુ કે મહેશ કે શંકર કે શિવના ભાગ્ય અડછત્તા ઉલ્લેખ છે. તો વેદકાલીન જે સમાજ હતો એ તો દેવોની જ પૂજા કરતો હતો, ઇન્દ્રની જ પૂજા કરતો હતો. આપણે જે શંકરની, વિષ્ણુની, એટલે કે જેને ઈશ્વર કહીએ છીએ, જેને ત્રિમૂર્તિ કહીએ છીએ, એમાંથી બ્રહ્માની પૂજા બાદ કરી નાખાય છે, પણ શંકર અને વિષ્ણુની જે પૂજા કરીએ છીએ એ મોક્ષ માર્ગી પૂજા છે, મોક્ષ માટેની પૂજા છે. અને આપણામાંના મોટા ભાગના કોઈને મોક્ષ નથી જોઈતો. મને જો હમણાં આ સ્ટુડિયોમાં ભગવાન હાજર થઈને એમ કે જીતુભાઈ ચાલો તમારો મોક્ષ થઈ ગયો, હવે તમારે ફરી જન્મ નથી લેવાનો, તમારો આત્માનો ઉદ્ધાર થઈ ગયો, તો કદાચ હું ના પાડું, હું ન સ્વીકારી શકું મોક્ષ. મારી બધી જે ડિમાન્ડ છે, મારી જે માગણીઓ છે, જે મંદિરમાં જઈને આપણે શંકર અને વિષ્ણુ પાસે જઈને પણ કે એમના સ્વરૂપો પાસે જઈને પણ શું માગીએ છે કે મારા છોકરાને પાસ કરી દેજે, મને રૂપિયા આપી દેજે, મને ઇન્ક્રીમેન્ટ આપી દેજે, મને ગાડી અપાવી દેજે. આપણી બધી માગણીઓ દુન્યવી છે. આપણને વૈભવ જોઈએ છે, સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આપણને મોક્ષ નથી જોઈતો. તો મને કહેવા દો કે આપણે જે કોઈ આપણું અત્યારે સ્ટ્રક્ચર છે પૂજાનું, ઈશ્વરીય પૂજાનું, એ તો મોક્ષ માટેનું છે. શંકર તમને મોક્ષ આપે, શંકર તમને વૈભવ ન આપે, આપે કદાચ પણ સાઈડ ઇફેક્ટમાં આપે. શંકર ભગવાનની સાધના કરવાની હોય મોક્ષ માટે, પણ આપણે બધા શિવ માર્ગી ને વૈષ્ણવ માર્ગી ને વિષ્ણુ માર્ગી થયા છે. આપણને જોઈએ છે દુનિયાવી વસ્તુ, વૈભવ જોઈએ છે, સુખ ને શાંતિ જોઈએ છે, તો એના માટે કોની પૂજા કરવી જોઈએ? તો મને કહેવા દો કે આ બધી પૂજાઓ બંધ કરવી પડે અને આપણે ફરી એકવાર જે વેદોમાં કહ્યું છે એ પ્રમાણે ઇન્દ્રની, અગ્નિની, વરુણની, વાયુની, એ દેવોની પૂજા કરવી પડે, એ દેવોને રીઝવવા પડે. વેદોમાં દેવોને જ રીઝવવાની વાત છે. તો આપણે વેદોને છોડી દીધા છે. સાચા અર્થમાં કહીએ તો જો આપણે ઇન્દ્રની, અગ્નિની, વરુણની આ બધા દેવોની પૂજા ન કરતા હોઈએ તો આપણે વેદોથી વિહીન થઈ ગયા છે, વેદોથી વિમુક્ત થઈ ગયા છે. તો મને સમજાતું નથી કે આપણા દેશમાં આ ઇન્દ્રની પૂજા બંધ કેમ થઈ ગઈ. ઇન્દ્ર દેવાધિદેવ છે. તમને જીવનમાં જે કંઈ જરૂરિયાતો છે, જે તમને જોઈએ છે, તમારી ડિમાન્ડ્સ છે અને તમને જે તકલીફો છે, એમાંથી બહાર આવવા માટેનો સૌથી સરળ ઉપાય ઇન્દ્રની ઉપાસના છે, દેવોની ઉપાસના છે. કેવી રીતે, એ તમને હું નાનકડું ઉદાહરણ આપીને સમજાવું. મને વડોદરામાં રહીને, મારે ત્યાં પાણી નથી આવતું પ્રેશરથી, હવે મને મનમોહનસિંહ મને ઓળખે છે, બહુ વ્યક્તિગત રીતે ઓળખે છે. હું એમના પડોશમાં રહ્યો છું, દાખલો આપું છું, નથી રહ્યો. હવે હું મનમોહનસિંહને ત્યાં ફોન કરીને મનમોહનસિંહને એમ કહું કે મારે ત્યાં પાણી નથી આવતું,
મનમોહન સિંહ ના જોડે સંબંધ એટલા છે કે મનમોહન સિંહ મારી આવી નાનકડી વાત પણ સાંભળે છે અને કે જે અચ્છા જીતુ ભાઈ એસી વાત હે ઠીક હે મેં કુછ કરવાતા હું. હવે મનમોહન સિંહ તો મને પાણી નહીં આપી શકે, પાણી નહીં પહોંચાડી શકે, પ્રેશર નહીં વધારી શકે, એટલે એમના પીએને કહેશે, એમના પીએ ગુજરાતના મુખ્યમંત્રીના પીએને કહેશે, ગુજરાતના મુખ્યમંત્રીના પીએ વડોદરાના કમિશનરના પીએને કે કમિશનરને કહેશે, અને કમિશનર વોર્ડ ઓફિસરને કહેશે કે ભાઈ આ જીતુભાઈ તો કંઈક બહુ ગાણહળી કરે છે, છેક પીએમ સુધી ફરિયાદ ગઈ છે કે એમને ત્યાં પાણી નથી આવતું, કંઈ પણ કાર મને 24 કલાકમાં પાણી આવવું જોઈએ જીતુભાઈ ત્યાં. હવે મનમોહન સિંહ જોડે મારે ઓળખાણ નથી, પણ મારે વોર્ડ ઓફિસર જોડે ઓળખાણ હોય તો શું થાય? મારે કશે કહેવાની જરૂર નહીં, હું વોર્ડ ઓફિસરને કહી દઉં કે અલા ભાઈ મારે ત્યાં પાણી નથી આવતું, વોર્ડ ઓફિસર મારો મિત્ર છે. જે વાત મેં વાયા મનમોહન સિંહ પતાવી એ વાત હું વોર્ડ ઓફિસરને કહી દઉં તો વધારે સરળતાથી, વધારે જલ્દી ને વધારે ઇફેક્ટિવલી થઈ જશે. તો તમે જ્યારે ઈશ્વરને એટલે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે ત્રિપુટી છે એને કંઈ પણ કહો છો અને એ કદાચ તમારાથી ખુશ પણ છે, તમારી સાધનાથી, તમારા તપથી, તમારા તમારી વાતથી, તમારા વર્તનથી, વ્યવહારથી ખુશ છે, તો પણ એ તમને ડાયરેક્ટ કશું આપી શકે એમ નથી. એમણે એ વાત ઇન્દ્રને કહેવાની છે ને ઇન્દ્ર મારફતે તમને આપવાનું છે. ઇન્દ્ર કોણ છે? તો દરેક બ્રહ્માંડના વહીવટકર્તા મેનેજર ઇન્દ્ર છે, દરેક બ્રહ્માંડના. અને યાદ રાખો કે શિવ માટે કે વિષ્ણુ માટે આપણા જેવા કોટી કોટી બ્રહ્માંડો છે, એમણે કોટી કોટી બ્રહ્માંડોના એ અધિનાયક છે. જ્યારે ઇન્દ્ર આપણા જ બ્રહ્માંડના, આપણી સૃષ્ટિના વ્યવસ્થાપક છે. તો જ્યારે શંકર ભગવાન કે વિષ્ણુ ભગવાન કોટી કોટી સૃષ્ટિનો વહીવટ કરતા હોય અથવા ધ્યાન રાખતા હોય ત્યારે એમને પજવવાની શું જરૂર છે? તમે ઇન્દ્ર સુધી પહોંચો, ઇન્દ્રની આરાધના કરો, ઇન્દ્રને રીઝવો, ઇન્દ્રની સાથે વ્યવહાર કરો તો તમને જે કંઈ તકલીફો છે દૂર થવાની છે. એટલે હું એક આજના દેવ દિવાળીના દિવસે કહેવા માગું છું કે આપણે ફરી ઇન્દ્રની પૂજા શરૂ કરવી જોઈએ, અગ્નિની પૂજા શરૂ કરવી જોઈએ, દેવોની પૂજા શરૂ કરવી જોઈએ. મને એવું લાગે છે, હું બહુ નાનો માણસ છું, કોઈ પ્રકાંડ પંડિત નથી, પણ આપણા આજના જે દુઃખો છે એનું એક કારણ આપણે દેવોની પૂજા છોડી દીધી એ છે. હું ખેડૂતોને પૂછું છું કે તમે સરકારની સામે આંખો ખોલી રાખીને બેઠા છો, સરકાર કશું કરશે? સરકાર દેવા માફ કરશે, સરકાર પાણી આપશે, સરકાર વીજળી આપશે, બિયારણ આપશે, બધું સરકાર સામે આંખો ગળાઈને બેઠા છો. હું મારા ખેડૂત ભાઈઓને પૂછવા માંગુ છું કે તમે ધરતી માતાની પૂજા ક્યારે કરી તમારા ખેતરમાં? ખેડૂતોએ મંગળની પૂજા કરવી જોઈએ, ધરતીની પૂજા કરવી જોઈએ, અને ખેડૂતોએ ઇન્દ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ. ખેતરમાં નાની નાની મૂર્તિઓ રાખવી જોઈએ ઇન્દ્ર ભગવાનની, ઘરમાં રાખવી જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. કારણ કે ઇન્દ્ર છે કે જે વરસાદ અને તમને પાણી ને તમને વાતાવરણ, જે આજે એટમોસ્ફિયરની આપણે આટલી બધી ચર્ચા કરીએ છીએ, આજે દેવ દિવાળીએ પણ ગરમી પડી રહી છે, તો આની જે વ્યવસ્થા છે એના અધિષ્ઠાત્રા દેવ ઇન્દ્ર ભગવાન છે. તો ખેડૂતોએ ઇન્દ્રની પૂજા છોડી દીધી. આપણે બધાએ આ દેવોની પૂજા છોડી દીધી ને હવે આપણે માત્ર ને માત્ર મોટા મોટા ઈશ્વરની પૂજા કરી રહ્યા છીએ. તો હું ફરી એકવાર કહું છું કે ઇન્દ્રની પૂજા કરવાને કારણે, દેવોની પૂજા કરવાને કારણે તમારા જીવનના દુઃખો બહુ જલ્દી દૂર થશે. તો બીજી એક આડી વાત કહેવા માગું છું આજે કે ઇન્દ્રની પૂજા બંધ કેમ થઈ ગઈ. તો એકમાત્ર ઉલ્લેખ મારી દ્રષ્ટિએ ભાગવતમાં છે કે કૃષ્ણ ભગવાને એમની 7 વર્ષની ઉંમરે ગોવાળિયાઓને કીધું કે આપણે ઇન્દ્રની પૂજા બંધ કરો અને ગિરિરાજની જ પૂજા કરો, ગોવર્ધનનાથજીની પૂજા કરો ને ઇન્દ્રની પૂજા બંધ કરો, કારણ કે આપણી સમૃદ્ધિનો આધાર ગોવર્ધનનાથજી છે. એટલે એમણે ગોવર્ધનજીની પૂજા કરી ગોવાળિયાઓએ, અને પછી ઇન્દ્રએ બહુ જ વરસાદ વરસાવ્યો 7 દિવસ સુધી, અને ભગવાને ગોવર્ધનનાથજીને એક આંગળીએ ઊંચકી રાખ્યા
અને બધાને બચાવ્યા. આવી કથા ભાગવતમાં છે. મને કહેવા દો કે આખા ભાગવતમાં પાછળથી ઉમેરાયેલી જો કોઈ વસ્તુ બિલકુલ પાછળથી ઉમેરાયેલી વસ્તુ હોય તો આ ગોવર્ધનનાથજીની પૂજાનો પ્રસંગ છે. અને હું એને કારણો આપવા માંગુ છું કે આ ભાગવતમાં પાછળથી ઉમેરી દેવાયું છે અને કદાચ આને કારણે, આ પાછળથી ઉમેરાયેલા પ્રસંગને કારણે આપણે ઇન્દ્રને ત્યાગી દીધો છે, છોડી દીધા છે, ઇન્દ્રની પૂજા બંધ કરી છે. આ પ્રસંગ પાછળથી ઉમેરાયો છે એના હું તમને 100 કારણ આપી શકું એમ છું, પણ હું તમને મોટા મોટા મુખ્ય મુખ્ય કારણો આજે દેવ દિવાળીએ કહેવા માંગુ છું. પહેલું કારણ એ કે 7 વર્ષની ઉંમરે કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે ઇન્દ્રની પૂજા ના કરતા, અને 105 વર્ષની ઉંમરે જ્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા કહી ત્યારે અર્જુને કીધું કે પ્રભુ તમે તો દરેક વખતે નવી નવી વાત કરીને મને મૂંઝવો છો, હું તમને સમજી નથી શકતો, તમે તમારા સ્વરૂપને દુનિયાવી રીતે વર્ણવો, તમે બતાડો કે તમે કોણ છો, તમે આ વિરાટ સ્વરૂપ બતાડ્યું તો પણ હું મૂંઝાયેલો છું. જ્યારે કૃષ્ણે ગીતા કહી ત્યારે 105 વર્ષના હતા. આશરે અંદાજે કૃષ્ણે એમના 48 જેટલા સ્વરૂપોનું વર્ણન કર્યું કે હું મહિનાઓમાં માક્ષર મહિનો છું, ઋષિઓમાં આ ઋષિ છું, એવું 48 જાતના એમણે પોતાના દુનિયાવી વાતો કહી કે હું આ વસ્તુઓ હું છું, 40-48 જેટલી વસ્તુ કહી. એમાંની 8 વસ્તુઓ તો એમણે ઇન્દ્રને કહી. 7 વર્ષે જો કૃષ્ણ ભગવાન એમ કહેતા હોય કે ઇન્દ્રની પૂજા ના કરશો તો 105 વર્ષે એમ કહી રહ્યા છે કે દેવોમાં હું ઇન્દ્ર છું. તો આ આશ્ચર્યની વાત નથી. જે વ્યક્તિ એમ કહી રહ્યો કે ઇન્દ્રની પૂજા કરવાથી શું ફાયદો, ઇન્દ્રની પૂજા બંધ કરો 7 વર્ષે, એ વ્યક્તિ 105 વર્ષે કહી રહી છે કે દેવોમાં હું ઇન્દ્ર છું, હથિયારમાં હું ઇન્દ્ર ભગવાનનું જે પ્રિય હથિયાર છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હથિયારમાં હું વજ્ર છું. હવે મજાની વસ્તુ જુઓ કે એમની પાસે, કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન છે, શંકર ભગવાનનું ત્રિશૂળ છે. કૃષ્ણ ભગવાન કહી શક્યા હોત કે હથિયારમાં, આયુધમાં હું ચક્ર છું કે આયુધમાં હું ત્રિશૂળ છું, એમણે એમ નહીં કહ્યું. કૃષ્ણ ભગવાને કહ્યું કે આયુધમાં હું વજ્ર છું. શંકર ભગવાનના ત્રિશૂળને બાજુ પર રાખીને કહ્યું કે આયુધમાં હું વજ્ર છું, હું અશ્વમાં ઉચ્ચસ્વા છું, એટલે જે ઇન્દ્રનો ઘોડો છે, હાથીમાં હું ઐરાવત છું, આ પણ ઇન્દ્રનો હાથી છે. એ કહી શક્યા હોત, બીજા બહુ પ્રચંડ હાથીઓ છે, માત્ર ઐરાવતનું નામ આપણે સાંભળ્યું છે, બાકી ઐરાવત જેવા તો પ્રચંડ હાથીઓના નામ ભાગવતમાં ને બીજા ગ્રંથોમાં ભરેલા પડ્યા છે. તો હવે 105 વર્ષે કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે કે દેવોમાં હું ઇન્દ્ર છું, કહી શક્યા હોત કે દેવોમાં હું સૂર્ય છું, હું આયુધમાં ત્રિશૂળ નહીં, ચક્ર નહીં, પણ આયુધમાં હું વજ્ર છું. એ કહી રહ્યા છે કે ઘોડામાં હું ઉચ્ચસ્વા ઘોડો છું. એમની પાસે પણ બહુ જાતવાન ઘોડા હતા પોતાના, અર્જુનના ઘોડા પણ બહુ જાતવાન હતા, પણ નહીં કહ્યું. એમણે કીધું કે ઘોડામાં હું ઉચ્ચસ્વા છું, હાથીમાં હું ઐરાવત છું. આવી રીતે એમણે ઇન્દ્રની 8 વસ્તુઓનું, જે ઇન્દ્રની પોતાની છે, એનું વર્ણન કર્યું છે. તો બહુ નક્કી વસ્તુ છે કે આ 7મા વર્ષે જે વાત કહેવામાં આવી છે ખોટી છે, કારણ કે ગીતા તો બિલકુલ ઓથેન્ટિકેટેડ ગ્રંથ છે, કોમ્પેક્ટ ગ્રંથ છે. એમાં જે કહ્યું છે એ એટલી બધી એનાથી લખાયું છે, વણીને લખાયું છે, કે એમાં આવું નવું ઉમેરવાનું શક્ય નથી. ઇન્દ્રના તરફેણમાં આવું ઉમેરી દેવાયું હોય એવી કોઈ સંભાવના નથી, જ્યારે પેલી પૂરેપૂરી સંભાવના છે કે ઇન્દ્રના વિરોધીઓ દ્વારા આખો ગોવર્ધન પર્વતનો પ્રસંગ ઊભો કરીને ઇન્દ્રની પૂજા બંધ કરવાનું કહેવાયું હોય. બીજી એક વસ્તુ છે કે જો 7 વર્ષના કૃષ્ણ ભગવાન ઇન્દ્રને ધિક્કારી રહ્યા છે, ના પાડી રહ્યા છે એની પૂજા કરવાની, તો પછી
આ કૃષ્ણ ભગવાનનો જે જન્મ થયો ને એની વાત કરીએ. પૃથ્વી પર બહુ ભાર વધી ગયેલો, બહુ બધા રાક્ષસો, બહુ બધા દાનવો રાજ કરી રહ્યા હતા અને પૃથ્વી ઇન્દ્ર પાસે ગઈ અને પૃથ્વીએ ઇન્દ્રને કહ્યું કે પ્રભુ મારા દુઃખોનું નિવારણ કરો. એટલે ઇન્દ્ર બધા દેવોને લઈને પૃથ્વી સાથે કૃષ્ણ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને બધા બહાર ઊભા છે. ઇન્દ્ર ભગવાને જઈને ભગવાનને સ્તુતિ કરી છે, કહ્યું છે કે આ પૃથ્વીને લઈને આવ્યો છું અને તમે એનો ઉદ્ધાર કરો. તો કૃષ્ણ વિષ્ણુ ભગવાને કહ્યું કે ઇન્દ્ર તારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું, હું કૃષ્ણ જન્મરૂપે જન્મવાનો છું, તમે અને દેવો ગોકુળમાં જઈને ગોવાળિયા થઈને જન્મો, હું ગોકુળમાં મારી લીલા કરવાનો છું ને હું તમે મારી મદદ માટે પહેલા જઈને પહોંચો. હવે કૃષ્ણનો જન્મ હું લેવાનો છું એવું સૌથી પહેલા જાણનાર ઇન્દ્ર ભગવાન છે. એમણે ઇન્દ્રને કહ્યું છે કે જાઓ તમે નિશ્ચિત થઈ જાઓ, હું કૃષ્ણ રૂપે જન્મ લેવાનો છું ને મારી મદદ માટે તમે દેવો ત્યાં પહોંચી જાઓ. હવે એક વાત કહો મને કે જન્મ પહેલા વિષ્ણુ ભગવાન કહી રહ્યા છે કે હું કૃષ્ણ રૂપે જન્મવાનો છું એવા ખબર એ બ્રહ્માને નથી કહેતા, શિવને નથી કહેતા, એ ઇન્દ્ર ભગવાનને કહી રહ્યા છે કે હું જન્મવાનો છું. અને પછી એ 7 વર્ષના થઈને એમ કહે છે કે ઇન્દ્રની પૂજા બંધ કરી દો. આ શક્ય છે? તત્વચિંતનની દ્રષ્ટિએ મને તો નથી લાગતું કે આ શક્ય હોય. હવે કૃષ્ણ ભગવાનના મૃત્યુની વાત કરીએ. એમને જન્મતા કહ્યું, જન્મીશ એવું કહ્યું ઇન્દ્રને. હવે કૃષ્ણ ભગવાનના મૃત્યુ પ્રસંગે શું થયું? એ પગ પર પગ ચડાવીને બેઠા છે, એક પહાડથી એમને બાણ માર્યું, હરણ જાણીને પછી દોડતો દોડતો આવ્યો, પગમાં પડી ગયો, બહુ કલ્પાંત કરે છે કે પ્રભુ મેં આ શું કરી નાખ્યું. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે વાલી તું મિથ્યા શોક ન કર, મેં રામ જન્મમાં તને આ જ રીતે માર્યો હતો એટલે તે મને આ રીતે માર્યો છે, એમાં શોક કરવાનું કોઈ કારણ નથી, તારો પણ હવે ઉદ્ધાર થયો છે, હવે તું આ કૃષ્ણના અંતિમ શબ્દો છે, વિષ્ણુ ભગવાનના શબ્દો હતા કે ઇન્દ્ર હું કૃષ્ણ જન્મે કૃષ્ણ રૂપે જન્મી રહ્યો છું, તમે મદદ માટે પહોંચો, દેવોને મોકલો. અને કૃષ્ણ ભગવાનના અંતિમ શબ્દો હતા વાલીને હતા કે વાલી હવે મેં ઇન્દ્રદેવને આદેશ કર્યો છે, ઇન્દ્રલોકમાંથી વિમાન આવતું જશે, તમે એ વિમાનમાં પધારો અને ઇન્દ્રલોકમાં જઈ અને આનંદ કરો. કૃષ્ણ ભગવાન મૃત્યુ વખતે જે છેલ્લા શબ્દો બોલ્યા, છેલ્લા કોઈ વ્યક્તિનું નામ બોલ્યા તો એ ઇન્દ્રનું બોલ્યા. હવે કોઈ મને કહેશે કે જન્મતી વખતે ઇન્દ્રનું નામ લઈને જન્મ્યા, મરતી વખતે ઇન્દ્રનું નામ લઈને મર્યા અને 7 વર્ષની ઉંમરે કહી રહ્યા છે કે ઇન્દ્રની પૂજા બંધ કરી દો. આ વાત મારા ગળે ઉતરતી નથી કે કૃષ્ણ ભગવાન કહે કે ઇન્દ્રની પૂજા બંધ કરી દો. કૃષ્ણ ભગવાનનું જે પ્રતીક છે, તમે ખાલી એક મોર પીછ દોરો અને એક વાસળી મૂકી દો તો કૃષ્ણનું એ પિક્ચર છે એવું કહેવાની જરૂર નહીં. વાંસળી અને મોરપીછ એ કૃષ્ણ થઈ જાય છે. હવે આ જે વાંસળી છે એ વાંસમાંથી બને છે, વાંસ છે છે વાંસ એ ઇન્દ્ર ભગવાનનું પ્રતીક છે. તમારે ઇન્દ્રની પૂજા કરવી હોય, કોઈ મને પૂછે કે મારે ઇન્દ્રની પૂજા કરવી છે, કોઈ મારી પાસે મૂર્તિ નથી, કઈ ને એક વાંસ લાવીને તમે ઘરે અને ઇન્દ્ર તરીકે મૂકી શકો છો અને એની પૂજા કરી શકો છો. ઇન્દ્રનું પ્રતીક છે વાંસ. આ વાંસ જ્યારે જન્મે છે, વાંસની ગાંઠ જ્યારે ફાટીને વાંસ તરીકે બહાર આવે છે જમીનમાં, એ કોઈ સાધારણ સંજોગોમાં આવતી જ નથી. આકાશમાં ખૂબ વરસાદ પડતો હોય ને વીજળીનો કડાકો થાય, એ વીજળીના કડાકાની સાથે જ વાંસ એક સાથે 3-4 ફૂટ બહાર આવી જાય છે. આ વૈજ્ઞાનિક સત્ય છે કે વીજળીના કડાકા વખતે જ વાંસ બહાર આવે છે. આધ્યાત્મ દ્રષ્ટિ એમ કહેવાય છે કે વાંસ એ ઇન્દ્રનું પ્રતીક છે, ઇન્દ્રનો પુત્ર છે. ઇન્દ્ર એને આહ્વાન કરે છે, વીજળી કડાકા કરીને ઇન્દ્ર જ્યારે વાંસનું આહ્વાન કરે છે
ત્યારે જ વાંસ બહાર આવે છે. ઇન્દ્ર કહે છે બહાર આવ, તો જે બહાર આવે. હવે કૃષ્ણ ભગવાન જેવી અદ્ભુત વ્યક્તિત્વ, એ સાંભેલું પણ વગાડી શકતા હતા. કદાચ એ જમાનામાં એ પિયાનો શોધી શકે એમ હતા, એ ફ્લ્યુ બીજી કોઈ પણ વસ્તુ એમણે શરણાઈ બનાવી શક્યા હોત. એમણે કશું જ નહીં, એમણે ઇન્દ્રનું જે પ્રતીક છે, જે ઇન્દ્રનો પુત્ર છે, એ વાંસને પોતાનું પ્રતીક બનાવ્યું, વાંસળી બનાવી. હવે જો ઇન્દ્ર પ્રત્યે એમને એટલી જ ઘૃણા હોત કે પૂજા બંધ કરી દો, તો કૃષ્ણ ભગવાન વાંસળીને પોતાનું પ્રતીક નહીં બનાવતા, એ વાંસળી નહીં વગાડતા. એ રાવણ અથો વગાડતા, કશું પણ વગાડતા, એમણે વાંસળી પસંદ કરી. કારણ કે વાંસળી એ વિષ્ણુ ઇન્દ્રનું પ્રતીક છે. અને એનાથી આગળ એક વાત કહેવા માગું છું કે માત્ર સગાવાદ કે કુટુંબવાદ આપણા ભારતના રાજકારણમાં જ નથી, ભગવાનને ત્યાં પણ વંશવાદ છે. વિષ્ણુ ભગવાન, સૂર્ય ભગવાન અને ઇન્દ્ર આ ત્રણેય ભાઈઓ છે. ઇન્દ્ર, સૂર્ય અને વિષ્ણુ ત્રણેય ભાઈઓ છે. અને ઇન્દ્ર સૌથી મોટા ભાઈ છે અને વિષ્ણુ સૌથી નાના ભાઈ છે. હવે વિષ્ણુ ભગવાન પોતે કૃષ્ણના અવતાર છે, તો કૃષ્ણના રૂપમાં રહેલા વિષ્ણુ ભગવાન પોતાના સૌથી મોટા ભાઈનો વિરોધ શા માટે કરે એ મને કોઈ વૈષ્ણવ સમજાવે. દેવ સગી એક જ માના અને એક જ બાપના સંતાનો છે, દીતિ ને અદિતિ એ દીતિના સંતાનો છે. દીતિના જે 12 પુત્રો થયા એમાં સૌથી પહેલા ઇન્દ્ર છે અને પછી સૂર્ય છે અને પછી વિષ્ણુ ભગવાન છે. તો આવા તો હું તમને 101 દાખલા આપી શકું એમ છું કે કૃષ્ણ ભગવાન કોઈ પણ સંજોગોમાં ઇન્દ્રની પૂજા બંધ કરો એમ કહી જ ન શકે, અને કહ્યું જ નથી. આ આખો પ્રસંગ પાછળથી ઊભો કરવામાં આવ્યો છે, પાછળથી મૂકી દેવાયો છે. તો આને કારણે, કદાચ આ પ્રસંગને કારણે, આની આ પ્રસંગની અસરને કારણે, કૃષ્ણ ભગવાનનો આદેશ છે એવી વાત ફેલાવાને કારણે કદાચ આપણે ઇન્દ્રની પૂજા બંધ કરી દીધી છે. પણ મને એમ લાગે છે કે આ વાત આપણને નુકસાન કરનારી થઈ છે. ઇન્દ્રની પૂજા આપણે ફરી શરૂ કરવી જોઈએ, દેવોની પૂજા ફરી શરૂ કરવી જોઈએ, આ દેવોના મંદિરો આપણે ફરી બાંધવા જોઈએ, આ દેવોને માટે ફરી આપણે યજ્ઞ કરવો જોઈએ. તો આપણા ઘણા બધા દુઃખ દર્દો બહુ ઝડપથી દૂર થઈ શકે. આ પૃથ્વી પર જે અંધાધૂંધી છે, તકલીફો છે, મુશ્કેલીઓ છે, એનો ઉકેલ આ દેવો પાસે છે. કારણ કે એ જ વહીવટકર્તા છે, એ જ મેનેજરો છે. તો હું તમને બધાને આજે દેવ દિવાળીની બહુ બહુ શુભેચ્છાઓ આપું છું. આજે વડોદરાની અંદર તો એક મહા આનંદનો પ્રસંગ છે, ઉજવીએ છીએ આપણે. દેવ દિવાળી વડોદરામાં ઉજવાય છે, એવી ભારતમાં ક્યાંય ઉજવાતી નથી. તો આ પ્રસંગે બધા ભેગા થઈને વિચારીએ, આનું વધારે મનન કરો મારી આ વાતનું, અને તમને પોતાને અહેસાસ થશે કે ઇન્દ્રની પૂજા, દેવોની પૂજા ખોટી રીતે બંધ કરી દેવાય છે. કોઈ કારણ નથી, કૃષ્ણની એવી કોઈ ઈચ્છા નથી. તો આવો આ દેવ દિવાળી આપણે સંકલ્પ કરીએ કે આવતા વર્ષોમાં આપણે ઇન્દ્ર અને બધા દેવોની પૂજાઓ ફરી શરૂ કરીશું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.